વિરામ બાદ આગળ વાત કરીએ તો પૌત્રએ દાદા દાદીને અપમાનિત કરી ધક્કા મારીને કાઢ્યા ઘરની બહાર. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાની કેદમાં. રાજકોટ સાઈડના મંદર પ્લોટમાં આવેલા ગલાલ કૃપા નામના મકાનમાં રહેતા જયરામભાઈ ખોડાભાઈ સાગપરિયા ઉંમર વરસ 92 સોમવારે સવારે 11 વાગે પોતાના ઘરે હતા ત્યારે મકાનના ઉપરના ભાગે રહેતા તેમના પુત્રવધુ ભાવના કૈલાસ સાગપરિયાએ લોખંડનો ભંગાર વેચી દેતા સસરા જયરામભાઈએ ભંગાર શા માટે વેચ્યો તેમ પૂછતા જ માહોલ બગડ્યો હતો. ભાવના અને તેના પુત્ર શુભમે સંસ્કારને બાજુ પર મૂકી દેતા દાદા અને દાદીને મારકૂટ કરી શરૂ કરી ધક્કો મારી પછાડી દીધા હતા. આ ઘટના અનેક લોકોએ નજરે જોઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. પાડોશીઓએ ફોન કરતા પોલીસ દોડી ગઈ હતી અને કૈલાસ અને તેની પત્ની ભાવનાની ધરપકડ કરી હતી. જ્યારે શુભમ બાર આરોપી હોવાથી ધરપકડ કરાઈ ન હતી. 2 વર્ષથી માર મારે છે, હવે મોત આવે તો સારું. પુત્ર અને 5 પુત્રીના ગુજરાન માટે મેં શાકભાજી વેચી છે, મજૂરી કરી છે. કૈલાસ નામે કર્યું ત્યારે શરત કરી હતી કે દીકરીઓને મામેરા અમારા નિભાવ માટે મહિને 3000 આપવાના રહેશે. 3 વર્ષથી તે આપવાનું બંધ કરી દીધું છે. 2 વર્ષથી મારકૂટ કરવા લાગ્યા છે, હવે તો મોત આવે તો સારું. હર્ષલ ખંજેડિયા, ZSTV, જામનગર. અરે આવી તે બહુ હેરાન કરે છે બાપા. ભાઈ ની વાત છે, મારા ભાઈ માં એવું છે. મારે 4 છે, 2 એકલા ઘરના, 2 મારા. કોડિયા હું તો તઈ આવી છું, મેં મોટા કર્યા છે. દીકરી મો હારે પછી એમ તેડી આવ્યા.